जय हिंद मित्रों, हूँ अनिरुद्ध सिंह रावल, आत्मनिर्माण ऑनलाइन एकेडमी अंदर आप सब वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, हवे आजे थी आपणे एक बहुज महत्वनी सीरीज जीके नी सीरीज आपणे आजथी स्टार्ट करी रह्या छीए, बराबर। आ सीरीजनी अंदर आपणे टोटल 50 टॉपिक्स जे परीक्षा माटे मोस्ट इम्पोर्टंट छे एवा मोस्ट इम्पोर्टंट टॉपिकने आपणे कवर करवानो प्रयत्न करीशुं। हवे आ वीडियो कोना माटे उपयोगी छे? तो भाई, तमे सिलेबस लई लो। जो तमारे सिलेबसनी अंदर जीके नामनी वस्तु एनी अंदर लखेली हशे, जेने आपणे सामान्य ज्ञान तरीके पण ओळखीए छीए। सामान्य ज्ञान अथवा तो जीके, आ બેમાંથી કોઈ પણ વસ્તુ જો તમારા ટોપિકની અંદર લખેલ હોય, તમારા સિલેબસની અંદર વન ઓફ ધ ટોપિક હોય, તો આ વિડીયો તમારા માટે, આ જે વિડીયોની સિરીઝ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, બરાબર। આ વિડીયોની અંદર આપણે એટલી બધી વસ્તુઓને કવર કરવાના છીએ, 50 ટોપિકની અંદર જે છે એ ભારતની અંદર, ભારતનું ટોટલી જીકે આવી જશે, ગુજરાતનું ટોટલી જીકે આવી જશે, બરાબર। અને એની આજુબાજુનો જેટલો પણ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા લક્ષી, એ દરેકે દરેક કન્ટેન્ટને આપણે આની અંદર કવર કરવાના છીએ। હવે આજે તમે આ વિડીયો જોશો, ડેમો, બરાબર, તો તમને ખ્યાલ આવી જશે કે આપણો એપ્રોચ આ જે જીકેની સિરીઝ છે એના માટે કેવો રહેવાનો છે, 360 ડિગ્રી રહેવાનો છે, બરાબર। 360 ડિગ્રી એપ્રોચ રહેવાનો છે। હવે 360 ડિગ્રી એપ્રોચ કઈ રીતે રહેશે એ તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। આ જીકેની સિરીઝની અંદર આપણે ભારતની નદીઓ, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો જેને આપણે કહીએ છીએ, બરાબર, નેશનલ પાર્ક તરીકે જેને ઓળખીએ છીએ, ભારતની અંદર રામસર સાઇટ્સ જે આવેલી છે એના વિશે, ભારતની જે યુનેસ્કો સાઇટ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના વિશે, બરાબર, ભારતની નદીઓ વિશે, ભારતના પર્વતો વિશે, ગુજરાતના નદીઓ, ગુજરાતના પર્વતો વિશે, ગુજરાતના મંદિરો વિશે, એવી જાતના અલગ અલગ 50 ટોપિકની અંદર આ જે જીકેની સિરીઝ છે એને આપણે ડિવાઈડ કરી છે, અને જેની જેનો વિડીયો એ આજથી તમે જોઈ શકશો, બરાબર। હવે આપણે વાત કરીએ આજનો જે આપણો ટોપિક છે કે ભારતના ટેમ્પલ, તમને એવું લાગતું હોય કે ભાઈ ભારતના ટેમ્પલ એ તો બહુ ઇઝી ટોપિક છે, તો તમને હું એક બે પ્રશ્ન પૂછીશ કે ભાઈ વિરૂપાક્ષ મંદિર છે જે ખૂબ જ ભારતની અંદર જે કહેવાય કે ગૌરવશાળી મંદિર કહેવાય, એ વિરૂપાક્ષ મંદિર ક્યાં આગળ આવેલું છે, બરાબર। આ સિવાય જો તમને પૂછું તો હિડિંબા દેવી મંદિર ક્યાં આવેલું છે, જો આનો તમને જવાબ આવડતો હોય તો તમને એવું લાગશે કે આ વિડીયો તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો તમને આના જવાબ ન આવડતા હોય તો તમારે આ વિડીયો સિરીઝને ફોલો કરવાની છે, બરાબર। ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ અથવા તો બીજી કોઈ પણ એક્ઝામની અંદર જીકે સ્વરૂપે આ ટાઈપના પ્રશ્ન એ અવારનવાર આપણને એક્ઝામની અંદર જોવા મળતા હોય છે, જે આપણે બેઝિક નોલેજના હિસાબે એનો જે જવાબ છે એ આપણે લખી નથી શકતા, પરંતુ આજે આપણે આ જે જીકે સિરીઝ છે એ ગુજરાતની અંદર ક્રાંતિકારી સિરીઝ રહેશે, હું ડેફિનેટલી કહું છું, અને તમને આની અંદર બહુ જ બેનિફિટ થશે, બરાબર। તો આજનો આ વિડીયો જોજો, ભારતના મંદિરો, તમને સારો લાગે તો તમારા જે પણ કમેન્ટ છે, તમને સારો લાગે તો પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે, અને ન લાગે તો પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર। હવે આપણે ભારતના મંદિરો ચાલુ કરતા પહેલાં તમને જે છે એ આપણી યુટ્યુબ ચેનલને તમે જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો, પ્લસ જે નોટિફિકેશન બેલ આઇકોન છે એ બેલ આઇકોનને ઓન કરી નાખજો, ઓકે, આ બંને કામ કરી નાખજો, જેથી આ જે પણ વિડીયો આવા પરીક્ષાલક્ષી અમારા દ્વારા તમારા મૂકવામાં આવશે એ તમામે તમામ તમારા સુધી પહોંચી જાય। ચલો આજનો ટોપિક ચાલુ કરીએ। આજનો ટોપિક ચાલુ કરતાં એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે જે આપણે સાંભળી લઈએ, ભાઈ 15 ઓગસ્ટ આવી રહી છે, બરાબર, અને 15 ઓગસ્ટના દિવસે, બરાબર, આપણા આત્મનિર્માણ પોર્ટલ દ્વારા એક ખાસ ઓફર લાવવામાં આવ્યા છીએ, અને એ ઓફરનું નામ શું છે કે ભાઈ આપણે અત્યારે 3 લાઈવ બેચ ચાલુ કરી નાખી છે આપણે, બરાબર, એ 3 લાઈવ બેચની અંદર અત્યારે એડમિશન ઓન થઈ ગયા છે। એની અંદર સૌ પ્રથમ છે ક્લાસ 3 જનરલ લાઈવ બેચ, બરાબર, જેની અંદર બિન સચિવાલય પણ આવી જશે, હેડ ક્લાર્ક પણ આવી જશે, બરાબર, પ્લસ આની અંદર તલાટીની એક્ઝામ છે જે અપકમિંગ, અને જેની ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે એ પણ આવી જશે, તો આ 3 મેજર એક્ઝામને આ કવર કરશે। આ એક્ઝામની વેલિડિટી ક્યાં સુધી રહેશે આ કોર્સની, તો બિન સચિવાલયની એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ ના થાય ત્યાં સુધી આની વેલિડિટી રાખવામાં આવશે, બરાબર, જેની ફીસ માત્ર 4,000 રૂપિયા છે। બીજી છે કે જે વિદ્યાર્થીઓને ખાખીની ખુમારી છે, ખાખીની અંદર જ એ લોકોને જવું છે, અને જે લોકો ફક્ત કોન્સ્ટેબલ માટે તૈયારી કરે છે એના માટે કોન્સ્ટેબલ સ્પેશિયલ લાઈવ બેચ પણ અમારા દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે માત્ર 3,000 રૂપિયાની અંદર તમે લઈ શકો છો।
આ સિવાય ડીવાયએસઓ હાઈકોર્ટ લાઈવ બેચ પણ જે ચાલુ કરી દેવામાં આવી છે, જેના ઓલરેડી લેક્ચર આપણા યુટ્યુબ ઉપર સ્ટાર્ટ થઈ ગયા છે. સો આ જે લાઈવ બેચ છે જેની ફીસ છે એ 3,000 રાખવામાં આવી છે, 2,500માંથી 3,000 કરવામાં આવી છે બરાબર. પરંતુ 15મી ઓગસ્ટ નિમિત્તે આ ત્રણે ત્રણ જે કો બેચીસ છે આપણી, ત્રણે ત્રણ બેચીસની અંદર તમને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ કેટલા વિદ્યાર્થીઓ માટે હશે? તો માત્ર 100 વિદ્યાર્થીઓ માટે હશે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જો એની તૈયારી એકદમ શૂન્યથી અનંત, જે અમારું નામ છે કે શૂન્યથી અનંત બરાબર, તો જે વિદ્યાર્થીઓ પોતાની તૈયારી એકદમ શૂન્યથી કરવા માગે છે અને પોતાની જે જર્ની છે એને અનંત સુધી લઈ જવા માગે છે બરાબર, એવા વિદ્યાર્થીઓ આ બેચની અંદર ખાસ એમની સીટ બુક કરી લે. સીટ બુક કરવા માટે તમારે શું કરવાનું છે કે ડિસ્ક્રિપ્શનની અંદર આત્મનિર્માણની લિંક આપેલી હશે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, જેની અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી વેરીફાઈ કરી નાખવાનું છે. ત્યારબાદ તમારે સીધું સ્ટોર બટન ઉપર ક્લિક કરવાનું છે બરાબર. કયા બટન ઉપર? સ્ટોર બટન ઉપર. આ લખી લેજો, સ્ટોર બટન ઉપર. સ્ટોર બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ કોર્સિસ જે તમારા દ્વારા ચાલી રહ્યા છે એનું લિસ્ટ તમારી સામે આવી જશે, જેની અંદર તમે આ ત્રણમાંથી જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તમારો જે પણ ગોલ હોય, એવી રીતે તમે આ બેચીસ છે એ બેચીસની અંદર તમે એનરોલ કરી શકો છો, અવેલ કરી શકો છો બરાબર. આની અંદર ડિસ્કાઉન્ટ કઈ રીતે મળશે? તો જ્યાં પ્રાઇઝ લખેલી હશે બરાબર, પ્રાઇઝ જ્યાં આગળ લખેલી છે કોર્સમાં, એની ઉપર એક ઓપ્શન હશે કૂપન અવેલેબલ બરાબર. કૂપન અવેલેબલ બરાબર, એ કૂપન અવેલેબલ ઉપર ક્લિક કરશો એટલે એક કૂપન તમને દેખાશે, જે કૂપનનું નામ શું હશે? ભારત બરાબર. એને શું કરવાનું છે? એપ્લાય કરી દેવાનું છે. તો આ ત્રણે ત્રણ કોર્સની અંદર તમને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જે છે એ મળી જશે. એટલે આ કોર્સ તમારો થઈ જશે 3,000 રૂપિયામાં, જનરલ બેચનો. કોન્સ્ટેબલવાળો તમારો થઈ જશે 2,000 રૂપિયાની અંદર બરાબર. અને જે ડીવાયએસઓ લાઈવ બેચ છે એ પણ તમારી થઈ જશે 2,000 રૂપિયાની અંદર બરાબર. તો આ ખાસ મોકો છે, જે વિદ્યાર્થીઓને જોડાવાની ઈચ્છા હોય એ જોડાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક હતો ભારતના મંદિરો બરાબર, તો ભારતના મંદિરોની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો આપણે શરૂઆત શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે એની શરૂઆત છે એ આપણા જ્યોતિર્લિંગથી કરવાની છે બરાબર. શંકર દાદાના જે 12 જ્યોતિર્લિંગ છે, તમને ખ્યાલ હશે કે ભારત વર્ષની અંદર શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જે શંકર ભગવાનના શું કહેવાય છે, જે સ્વયંભૂ મંદિરો જે છે એ ટોટલ 12 મંદિરો છે, અને સૌથી દૈવીય સ્થાન એ શંકર ભગવાનનું માનવામાં આવતું હોય છે આ 12 મંદિરને. તો શ્રાવણ મહિનો છે તો તમારે 12 મંદિર, એ કયું મંદિર કયા રાજ્યમાં આવેલું છે, એ ટાઈપના પ્રશ્ન આપણને અવારનવાર એક્ઝામની અંદર જોવા મળતા હોય છે. સો આપણે આની અંદર કવર કરશું. પરંતુ ભારતના મંદિરો જે આપણે સમજીએ એ પહેલાં આપણે થોડુંક એની બેકગ્રાઉન્ડ સમજવું પડશે. એ બેકગ્રાઉન્ડ શું હશે? ભાઈ, ભારતની અંદર જે મંદિરો છે એ મંદિરોના કેટલા પ્રકાર છે? તો એ મંદિરોના 3 પ્રકાર છે. ભારતની અંદર જે મંદિરો છે એ મંદિરો 3 શૈલીના મંદિરો છે. સૌ પ્રથમ જે શૈલી છે એ શૈલીને આપણે કહીએ છીએ નાગર શૈલી છે બરાબર. બીજી જે શૈલી છે એ શૈલી છે વેસર શૈલી છે, અને ત્રીજી જે શૈલી છે એ છે દ્રવિડ શૈલી છે બરાબર. તો દ્રવિડ શૈલી છે એ જનરલી તમને અહીંયા કૃષ્ણા નદી એક છે, અને કૃષ્ણા નદીની નીચે જેટલો પણ સાઉથ ઇન્ડિયાનો ભાગ છે ત્યાં આગળ તમને જે મંદિરો જોવા મળશે એ કેવી શૈલીની અંદર જોવા મળશે? દ્રવિડ શૈલીની અંદર જોવા મળશે. નાગર શૈલીના મંદિરો ક્યાં આગળ જોવા મળશે? તો જે ઉત્તર ભારતનો ભાગ છે બરાબર, આટલો જે ઉત્તર ભારતનો ભાગ છે, ઉત્તર ભારતના ભાગની અંદર તમને જે છે એ નાગર શૈલીના મંદિરો જોવા મળશે. પછી વેસર શૈલી, તો ભાઈ જે અહીંયા આગળ વિંધ્યાચલની પહાડીઓ આવેલી છે, અહીંયા કૃષ્ણા નદી આવેલી છે, તો આની વચ્ચેની જે વચ્ચેના જ એરિયાની અંદર જે મંદિરો છે એ વેસર શૈલીની અંદર એની રચના થાય છે. વેસર એટલે નાગર અને દ્રવિડનું થોડું ઘણું મિલતું જુલતું રૂપ એટલે વેસર શૈલી. ગુજરાતની અંદર પણ આપણને નાગર પ્લસ વેસર શૈલીના મંદિરો આપણને જોવા મળતા હોય છે બરાબર. તો આપણે ગુજરાતની અંદર એક શૈલી પ્રખ્યાત છે
જેને આપણે શું કહીએ છીએ ચાલુક્ય શૈલી. તો ચાલુક્ય શૈલી એ પણ નાગર જે શૈલીનો એક પેટા પ્રકાર છે. તમને પૂછવામાં આવે ગુજરાતની અંદર મોટાભાગના સોલંકી કાળ દરમિયાન જે મંદિરોની રચના થઈ છે એ મંદિરો કેવા છે, એ ચાલુક્ય શૈલી છે. સોલંકી અને પેલા સોલંકી એટલે ચાલુક્ય પણ થયા, બરાબર, એટલે ચાલુક્ય શૈલીના મંદિરો છે. પણ બેઝિકલી તમે જોવા જાઓ તો એ નાગર શૈલીના મંદિરો છે એવું તમે કહી શકો. તો આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. અહીંયા વિંધ્યાચલથી કૃષ્ણ નદીના વચ્ચેના જે મંદિરો છે એ મંદિરોનો આકાર વેસર શૈલીનો હોય છે. ઉત્તર ગુજરાતની અંદર જે મંદિરો છે એ મંદિરોનો આકાર કેવો હોય છે, તો એ નાગર શૈલીનો હોય છે. તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે ભારતના 12 જ્યોતિર્લિંગ જોવાના છે. 12 જ્યોતિર્લિંગની અંદર આપણે સૌ પ્રથમ આ બ્લેન્ક મેપની અંદર જોઈ લઈએ. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ભાઈ મેપિંગ જે છે ને એ દરેક એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મારું જે રાજ્ય છે એ કયું રાજ્ય ની હદ એ કયા રાજ્યને સ્પર્શ કરે છે. તો સૌ પ્રથમ તો આપણે એક તો ભારતનું જે મેપ છે એ મેપ દ્વારા થોડીક સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ. આપણે આ એપ્રોચ છે એટલે ફક્ત મંદિરો પૂરતું સીમિત નથી રહેવાનું, બરાબર. આપણો જે એપ્રોચ છે એ કેવો હોવો જોઈએ, 360 ડિગ્રી હોવો જોઈએ. ત્યારે જ આપણે આ જીકેની તૈયારી કરી શકશું. અધરવાઇઝ જીકેની તૈયારી આપણા માટે મુશ્કેલ બની જશે. તો સૌ પ્રથમ આપણા ગરવા ગુજરાતથી ચાલુ કરીએ કે ભાઈ આપણે જે ટોટલ જે છે આપણા સ્ટેટ જે છે એને જોઈ લઈએ. કેટલા સ્ટેટ છે એને આપણે એક એક વાર મેપની અંદર જોઈ લઈએ. તો આ આપણું થઈ ગયું ગુજરાત, બરાબર. આ થઈ ગયું આપણું રાજસ્થાન. આ થઈ ગયું આપણું હરિયાણા. આ થઈ ગયું આપણું પંજાબ, બરાબર. અને આ આગળ જે નાનો એવો તમને પોઈન્ટ આપેલો છે એ આપણું થઈ ગયું દિલ્હી. આ આગળ થઈ ગયું આપણું હિમાચલ પ્રદેશ. આ આગળ થઈ ગયું આપણું જમ્મુ યુનિયન ટેરેટરી. અને આ થઈ ગયું આપણું લદ્દાખ યુનિયન ટેરેટરી જે નવા બનેલા છે, બરાબર. તમને પૂછવામાં આવે કે ભાઈ બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય બોર્ડર છે એ નીચેનામાંથી કઈ રાજ્ય સાથે, કયા યુનિયન ટેરેટરી સાથે સંકળાયેલી છે, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંયા આગળ જે છે એ આપણી શું આ આટલો એરિયા જે છે એ આપણો લદ્દાખ એરિયા છે, બરાબર. તો અને આ જે બોર્ડર છે ઉપરની આ આપણું એ શું છે, એ છે અફઘાનિસ્તાન. તો તમને પૂછવામાં આવે કે અફઘાનિસ્તાનની બોર્ડર એ ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે ટચ કરે છે, તો તમને ખ્યાલ આવવો જોઈએ લદ્દાખ સાથે ટચ કરે છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય પણ જ્યારે તમે મેપની ડીપ સ્ટડી કરશો, આજુબાજુ વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરશો, તો તમને એ વસ્તુનો જરૂરથી ખ્યાલ આવી જશે, બરાબર. હવે અહીં આગળ આપણે લદ્દાખની વાત કરીએ તો લદ્દાખની અંદર તમને એ બીજી વસ્તુ કહું કે આ જે ભારત અફઘાનિસ્તાનની સીમા છે એ ટોટલ કેટલા કિલોમીટરની સીમા ધરાવે છે. ઇન્ટરનેશનલ બોર્ડર આપણે કેટલા કિલોમીટર ધરાવીએ છીએ, 106 કિલોમીટર આપણે ધરાવીએ છીએ, બરાબર. અને ત્યાં આગળ એક જે બોર્ડર છે એ બોર્ડરને શું લાઇન તરીકે ઓળખવામાં આવે છે, ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારી વધારાની ઇન્ફોર્મેશન, આ પણ તમારે યાદ રાખવાની છે. ચલો આપણે ઓલરેડી જે છે એ હિમાચલ પ્રદેશ સુધી જોઈ લીધું. હવે આપણે કઈ કયા એરિયાને જોવાનો છે, તો અહીં આગળ એક આવે છે આપણું નાનું એવું રાજ્ય ઉત્તરાખંડ. બહુ જ જે પર્યટકોનું પ્રિય સ્થળ જે કહેવાય એ ઉત્તરાખંડ ત્યાં આગળ આવેલું છે. ઉત્તરાખંડ વિશે હું તમને આગળ આપણે ભણતા જશું ને વધારે વધારે ઇન્ફોર્મેશન તમને હું આપીશ, બરાબર. અને આ સૌથી મોટા જે રાજ્ય દેખાય છે એ રાજ્ય કયું છે, યુપી છે, બરાબર. આ કયું રાજ્ય છે, તો આ રાજ્ય નથી, આ દેશ છે નેપાલ. ઓકે, હવે આપણે આગળ વધીએ. નેપાળ અહીં આગળ આવી જશે, આપણું બિહાર, બરાબર. પછી અહીં આગળ આવી જશે આપણું કોલકાતા, સોરી, વેસ્ટ બેંગોલ, બરાબર. તમારું વેસ્ટ બેંગોલ થઈ ગયું. હવે આ જે છે આ રાજ્ય, બરાબર, આ રાજ્ય કયું છે, એ સિક્કિમ રાજ્ય છે, બરાબર. હવે તમે જુઓ કે અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે એ મેજરલી ક્યાં આગળ ફોકસ કરવામાં આવતા હોય છે, બરાબર. તો મેજરલી એ ફોકસ કરવામાં આવતા હોય છે જમ્મુ કાશ્મીરની અંદર, અને મેજરલી એ ફોકસ કરવામાં આવતા હોય છે નોર્થ ઇસ્ટની અંદર. નોર્થ ઇસ્ટની અંદર જે આ જે વચ્ચેનો એરિયા છે એ વચ્ચેનો એરિયા અહીંથી માની લો કે તમે બિહારથી કે અહીંયા
બંગાળથી તમારે આગળ અહીંયા આસામ સાઈડ જવું હોય તો તમારી પાસે જે એરિયા છે એ બહુ જ નાનો એરિયા છે. અહીંથી જે ચાઇના છે એ ચાઇના શું કરતું હોય છે, જીઓ પોલિટિક્સ તમે જ્યારે વાંચતા હોય, ભણતા હોય અને ક્યારેક ટાઈમ પાસ કરવા વિડીયો જોતા હોય, ભલે આમ તમને ગામની પોલિટિક્સ ના ખ્યાલ હોય પણ ઘણા વિદ્યાર્થીઓને શોખ હોય જીઓ પોલિટિક્સ જોવાનો, બરાબર. તો અહીંયા એક એરિયા આવેલો છે, એ એરિયાને ચિકન નેક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચિકન નેક એટલે કેમ ચિકન નેક તરીકે ઓળખવામાં આવે છે, તો આનો જે આકાર છે ને એ આકાર થોડોક આમ ચિકન જેવો છે. જોઈ લો, ચિકન એટલે કે જે મુરગી આવે ને મુરગી જેવો આનો આકાર દેખાય છે આપણને. અહીંયા એનું મોઢા ટાઈપનું દેખાય છે, બરાબર. અહીંયા ઉપર કાન જેવું દેખાય છે, એટલા માટે આ એરિયાને ચિકન. અને આ જે છે એ મુરગીનું શું કહેવાય, ગળું, ચિકન નેક. એટલે આ એરિયાને શું આપણે કહીએ છીએ, ચિકન નેક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયાથી ચીનનું પ્રેશર છે, ચીન અહીંયાથી સતત ઇન્ટ્રુઝન કરતું હોય છે સિક્કિમની અંદર નેપાળ દ્વારા, બરાબર. એ આપણી જે ચિકન નેક છે એ ચિકન નેકની અંદર જો કોઈ પણ વસ્તુ એની ઉપર કરી નાખે તો આપણો જે ભારતનો આપણો જે નોર્થ ઇસ્ટ બાજુનો જે ફ્રન્ટ છે એની સાથેનો આપણો સંપર્ક જે છે એ તૂટી જાય છે. એટલે ગવર્નમેન્ટના જે મેજર પ્રોજેક્ટ્સ આવતા હોય છે, મેજર ડેમ જુઓ તમે, મેજર એરપોર્ટ્સ જુઓ, મેજર રોડ કન્સ્ટ્રક્શન જુઓ, તો આ ટાઈપના જે હેવી જે પ્રોજેક્ટ્સ છે એ જનરલી આ સ્ટેટની અંદર ગવર્નમેન્ટ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. અને આ સ્ટેટ જે છે નોર્થ ઇસ્ટના સ્ટેટ, બરાબર, એ લોકોની અંદર પણ એક જે કહેવાય ને કે ભાઈ ભારતીયતા એમના અંદર જળવાઈ રહે, એટલા માટે આ ટાઈપના પ્રોજેક્ટ્સ લાવવા નેશનલ લેવલે પણ જરૂરી હોય છે, ઇન્ટરનેશનલ સિક્યુરિટીના મામલાની અંદર પણ જરૂરી હોય છે. ચલો, તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે લાઈવ લેક્ચર કન્ડક્ટ કરશું ત્યારે તમારો ઓપિનિયન લઈ અને બધી વસ્તુ ઘણી બધી આની અંદર આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. આની અંદર હું તમને બીજા 50 પોઈન્ટ કહી શકું છું, પણ ચલો અત્યારે આપણે જે વાત કરીએ છીએ એની ઉપર આપણે ઓલા રહી ચાલુ રાખીએ. અહીંયા આગળ સિક્કિમ આવેલું છે, અહીંયા આગળ બીજું એક ઇન્ટરનેશનલ કન્ટ્રી આવેલું છે ભૂતાન, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ભૂતાનની નીચે જસ્ટ શું આવેલું છે, આસામ આવેલું છે. આસામની ઉપર શું આવેલું છે, આસામની ઉપર આવેલું છે અરુણાચલ પ્રદેશ આવેલું છે. આસામ થઈ ગયું તમારું, અરુણાચલ પ્રદેશ થઈ ગયું તમારું, અરુણાચલ પ્રદેશની નીચે જસ્ટ મેઘાલય આવેલું છે, બરાબર. તો મેઘાલય જ્યારે આપણે જોઈએ ત્યારે મેઘાલયની રાજધાની આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જતી હોય છે. તો મેઘાલયની કઈ રાજધાની છે, કોહિમા. મેઘાલયની રાજધાની કોહિમા છે. મેઘાલયની જસ્ટ નીચે આવો એટલે કયું રાજ્ય આવશે, મણિપુર આવશે, બરાબર. મણિપુરની રાજધાની કઈ છે, તો મણિપુરની રાજધાની અહીં આગળ આવેલી છે ઇમ્ફાલ. કઈ રાજધાની છે, ઇમ્ફાલ, આ તમારે યાદ રાખવાનું છે. અને મણિપુરની નીચે આટલો જે એરિયા છે એ કયો એરિયા છે, એ એરિયા છે મિઝોરમ. ત્રણે એમ વાળા જે સ્ટેટ છે લાસ્ટમાં આવેલા છે, એટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર. અરુણાચલ પ્રદેશની નીચે અરુણાચલ પ્રદેશ અહીંયા જોઈ લીધું, તો અહીંયા આગળ અરુણાચલ પ્રદેશ પૂરું થાય છે. એની નીચે એક રાજ્ય નાનું એવું આવેલું છે, એ રાજ્યનું નામ શું છે, નાગાલેન્ડ, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, નાગાલેન્ડ, બરાબર. નાગાલેન્ડ જે છે એ યાદ રાખવાનું છે. અને એની જે રાજધાની છે એની રાજધાની કઈ છે, કોહિમા. નાગાલેન્ડની રાજધાની કઈ છે, કોહિમા. ના એમ પછી શું, એન, એમ એન, બરાબર. તો એમ આવી જશે અહીંયા આગળ. એની નીચેનું જે સ્ટેટ છે, નીચેનું સ્ટેટ કયું છે, તો નીચેનું સ્ટેટ છે મણિપુર, બરાબર. કયું સ્ટેટ છે, મણિપુર, બરાબર. અને મણિપુરની રાજધાની કઈ છે, મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. મણિપુરની નીચે બીજું એમ વાળું સ્ટેટ છે એ નામ છે મિઝોરમ, બરાબર. મિઝોરમની રાજધાની કઈ છે, તો એ તમારે યાદ રાખવાનું છે, ઐઝ વાલ, બરાબર. આ મિઝોરમની રાજધાની છે. મિઝોરમની સાઇડની અંદર આવશો એટલે આ નાનું એવું એક રાજ્ય છે, જે રાજ્યનું નામ શું છે, ત્રિપુરા, બરાબર. ત્રિપુરા, ત્રિપુરાની તમે જે રાજધાની છે એ રાજધાની તમને યાદ હોવી જોઈએ, એ શું છે, અગરતલા, બરાબર. અગરતલા હું શોર્ટમાં લખી નાખું છું, અગરતલા, બરાબર. પછી અગરતલાની ઉપર તમે આવો તો એક બીજું સ્ટેટ છે, જે સ્ટેટનું નામ શું છે, મે ઘાલયા, બરાબર. આ નામ તમારે યાદ રાખવાનું છે, મેઘાલયા, બરાબર.
અને એની રાજધાની છે શિલોંગ. બરાબર, અહીં લખતો નથી પણ આ તમે યાદ રાખજો, શિલોંગ. તો આ થઈ ગઈ આપણા નોર્થ ઇસ્ટના સ્ટેટ. બરાબર, આ સ્ટેટ જે છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તમને એવું લાગે કે આ ઇઝી છે પણ તમને પૂછવામાં આવે કે મણિપુર રાજ્ય સાથે કઈ કઈ રાજ્યની સરહદ ધરાવે છે, તો તમે કન્ફ્યુઝ થઈ જશો એવા કન્ફ્યુઝિંગ આન્સર મૂકવામાં આવશે. તો બરાબર, એની અંદર અરુણાચલ પ્રદેશ મૂકી દેશે, આસામ મૂકી દેશે, મિઝોરમ મૂકી દેશે. બરાબર, તો તમને કન્ફ્યુઝન થઈ જશે. સો બેટર છે કે આ જે સ્ટેટ છે એ સ્ટેટનું લોકેશન તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર, તો વેસ્ટ બેંગલ અહીં આપણે ઓલરેડી ટીક કરી નાખ્યું છે. વેસ્ટ બેંગોલ ની જે રાજધાની છે એ કોલકાતા છે, તમને સૌને ખ્યાલ હશે. બરાબર, આની બાજુમાં એક જે આપણી ભારતનું જો કોલ માઇનિંગનું હાર્ટ છે, બરાબર, જ્યાં આગળ સૌથી વધારે કોલસો નીકળે છે એવો એરિયા, એટલે કયું આવશે? ઝારખંડ. બરાબર, ઝારખંડની રાજધાની રાંચી. રાંચીમાંથી કોણ છે? ધોની. ધોની, બરાબર, ધોનીનું જે સિટી છે રાંચી. ઓકે, તો રાંચીની નીચે તમારે આવો તો તમારે શું આવશે? ઓરિસ્સા આવશે. બરાબર, ઓરિસ્સાની રાજધાની કઈ છે? તો ભુવનેશ્વર. તો આ તમારું ઓરિસ્સા થઈ ગયું. હવે તમારે ઓરિસ્સાની બાજુમાં તમે આવો તો એ તમારું થઈ ગયું છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની રાયપુર. અહીં આગળ એમપી. બરાબર, એમપીની રાજધાની ભોપાલ. બરાબર, આ રાજસ્થાન તો તમને ખબર જ છે, જયપુર. બરાબર, અને ગુજરાતમાં કઈ છે? તો ગાંધીનગર, જ્યાં આપણી ઓફલાઈન બેચ પણ ચાલુ થવાની છે, જેની ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો આ નંબર ઉપર કરી શકો છો. 15 ઓગસ્ટથી અહીં આગળ ડેમો લેક્ચર અને એ બધી જે શું કહેવાય ફેસિલિટી છે એ અહીં આગળ ચાલુ થવાની છે. તો આ ગાંધીનગરથી તમારે આત્મનિર્માણની ઓફલાઈન બેચ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું છે. ચલો, ઓન અ લાઇટર નોટ, આ બધા મજાકની વાત છે ના, બટ જે ઓફલાઈન બેચ ચાલુ કરીએ છીએ તો સાચી જ વાત છે. તો તમે જોડાવું હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. તો તમારું એમપી થઈ ગયું. એમપીની નીચે આવશે મહારાષ્ટ્ર. બરાબર, સપનો કી નગરી વાળું મહારાષ્ટ્ર, જેની પાટનગર કયું છે? તો મુંબઈ. બરાબર, આટલા રાજ્ય તમને ઇઝીલી યાદ હશે. બરાબર, પણ હવે પછીના જે હું તમને કહીશ એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અહીં આગળ તમારું આવેલું છે તેલંગાના, લાસ્ટ જે બનેલું નવું, સૌથી નવું રાજ્ય. બરાબર, તો તેલંગાના, તેલંગાની રાજધાની હૈદરાબાદ. બરાબર, અહીં આગળ આવેલું છે એની નીચે આંધ્ર પ્રદેશ. બરાબર, આંધ્ર પ્રદેશની રાજધાની, તો અહીં આગળ એ લોકો હજી ડેવલપ કરી રહ્યા છે, એ રાજધાની શું છે? અમરાવતી. અમરાવતી આવી ગયું. હવે તમિલનાડુ, આંધ્ર પ્રદેશની નીચે તમે આવશો એટલે તમારી જે રાજ્ય આવશે કયું રાજ્ય આવશે? તમિલનાડુ. બરાબર, તમિલનાડુની જે છે ત્યાં આગળ, અહીંયા આગળ ક્યાંક આપણું બીજું એક યુનિયન ટેરેટરી જે છે એ પોન્ડુચેરી. પોન્ડુચેરી પણ અહીંયા આગળ આવેલું છે, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. અને તમિળનાડુ રાજધાની પણ અહીંયા આગળ આવેલી છે ચેન્નઈ. બરાબર, પછી આ જે રાજ્ય છે આવડુઆ. બરાબર, આ જે રાજ્ય છે એ રાજ્ય કયું છે? કેરેલા. બરાબર, કેરેલા, અને એની જે રાજધાની છે અહીંયા ક્યાંક આવેલી છે એ રાજધાની કે શું છે? તિરુવનંતપુરમ. બરાબર, તો અહીંયા હું ટી લખી નાખું છું, તમે એને સમજી જજો. અને લાસ્ટમાં જે આ તમારું બાકી રહી ગયું એ રાજ લાસ્ટ નહીં પણ આ જે તમારું બાકી રહી ગયું એ રાજ્ય શું છે? કર્ણાટકા, અને એની રાજધાની છે બેંગ્લોર. બરાબર, બેંગ્લોર અહીંયા આગળ આવેલું છે. અને આ જે નાનું એવું રાજ્ય દેખાય છે એ રાજ્ય કયું છે? ગોવા, જેની રાજધાની છે પંજીમ. બરાબર, તમે મને કહેશો કે આ બધા રાજ્યોના શું કહેવાય ગવર્નર અને મુખ્યમંત્રીના વિડીયો પણ બનાવો, તો એ પણ જીકે સિરીઝની અંદર આપણે કવર કરી લેશું એકદમ અપડેટેડ વેની અંદર. તમે મને કહો કે ભાઈ ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે, તો ઘણા નહીં ખ્યાલ હોય. સો આ બધી વસ્તુઓ એવી છે ને કે એકદમ રોકડા માર્ક્સ છે, જેને આપણે થોડુંક ધ્યાન દઈ અને જોવાની જરૂર આની અંદર હોય છે. તો બેઝિકલી આપણે આ ડ્યુરન્ડ લાઇન જોઈ નાખીએ. ડ્યુરન્ડ લાઇન જોઈ 106 કિલોમીટરની, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પાકિસ્તાન સાથે આપણે કઈ સરહદ ધરાવીએ છીએ. તો અહીંયા આગળ એક બોર્ડર છે, એ બોર્ડરને કઈ બોર્ડર કહેવાય છે? તો એને રેડ ક્લિપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ રેડ ક્લિપ તરીકે અહીં સુધીની જે બોર્ડર છે એ રેડ ક્લિપ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટર છે? તો કંઈ ભાઈ 3,323 કિલોમીટર જેટલી આપણે બોર્ડર પાકિસ્તાન સાથે સરહદ ધરાવીએ છીએ. બરાબર,
બાંગ્લાદેશ સાથે તમને વાત કરવામાં આવે તો એને ઝીરો ઓપરેટિંગ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો બાંગ્લાદેશ જે રાજ્ય છે એને કયા કયા રાજ્યોને સીમા સ્પર્શ કરે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. સો આ ટાઈપના ક્વેશ્ચન જે છે નાના મોટાની અંદર જીકે પોઈન્ટ ઓફ વ્યૂથી બની જાય છે, જે તમારે જોવાની જરૂર છે. મેકમોહન લાઇન છે એ ચાઇના સાથેની લાઇન છે, જે મેકમોહન નામના અંગ્રેજ અધિકારીએ બનાવેલી છે ભાઈ, બરાબર? અને એના ઇન્ટરનેશનલ ધોરણે બધા માન્ય રાખે છે. અરાઉન્ડ 3380 કિલોમીટર જેવી આ લાઇન છે. ભૂતાન સાથે ઇન્ડો ભૂટાન લાઇન છે, જે 699 કિલોમીટર છે, બરાબર? 699 કિલોમીટર છે. ડુરેન લાઇન આપણે ઓલરેડી જોઈ લીધી, તો આ આપણી ઇન્ટરનેશનલ લાઇન્સ જોઈ લીધી. ચલો, આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે વાત કરીએ મેઇન, તો આપણી જે છે એ 12 જ્યોતિર્લિંગ વિશે, બરાબર? તો સૌ પ્રથમ આપણે ગુજરાતથી શરૂઆત કરીશું. ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે, બરાબર? એ જ્યોતિર્લિંગ છે, એક તો સોમનાથ, બરાબર, અને બીજું છે નાગેશ્વર. સોમનાથ જે છે એની અંદર એક તમને વાત કહું તો ઘણા નહીં ખ્યાલ હોય, એની અંદર એક એરો બનાવેલો છે, બરાબર? આ બાજુ આ એક અરેબિયન સી છે અને આ અરેબિયન સીની ડાયરેક્શનમાં એક એરો બનાવેલો છે. જ્યારે તમે સોમનાથમાં જાઓ દર્શન કરવા તો એ એરો જોજો. એ એરો જોઈશો ને એટલે એ એરો જે છે એ એરો પછી જે છે ને કોઈ પણ જાતનો લેન્ડ માસ નથી આવતો, બરાબર? સીધો નોર્થ સાઉથ પોલ સુધી તમે જશો, બરાબર? સાઉથ પોલ સુધી જશો, સાઉથ પોલ સુધીનું મેપ આખો તમે વર્લ્ડનો ખોલશો તો પણ એ એરોની ડાયરેક્શનમાં કોઈ પણ જાતનો લેન્ડ માસ નથી આવતો, બરાબર? આ એરો જે છે એ બહુ પહેલાં બનાવેલો છે, પણ આ એક ખરેખર જે કહેવાય ને કે ઘણા લોકોને ખ્યાલ ના હોય એટલા માટે મેં તમને આ વસ્તુ જણાવી. હવે સોમનાથ વિશે વધારાની જે ઇન્ફોર્મેશન છે એ જ્યારે આપણે ગુજરાતના અલગથી મંદિરો ભણશું ત્યારે એની વધારાની ઇન્ફોર્મેશન પણ એની અંદર આપણે કવર કરશું. આપણે અત્યારે જોવાનું છે નાગેશ્વર મંદિર. તો એ પણ આપણા ગુજરાતની અંદર આવેલું જ્યોતિર્લિંગ છે, સ્વયંભૂ જ્યોતિર્લિંગ, બરાબર? નાગેશ્વરથી આપણે હવે આને છે ને ક્લોકવાઇઝ આ રીતે ફેરવીએ, બરાબર? તો આપણે સીધું હવે તમે આવી જશો કઈ જગ્યાએ, તો અહીંયા આગળ ઉપર, બરાબર? ઉપરથી પછી ધીરે ધીરે નીચે આપણે આવવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આગળ આપણે કયું રાજ્ય જોયું હતું? અહીંયા જોયું હતું આપણે ઉત્તરાખંડ. ઉત્તરાખંડની અંદર એક માત્ર જે જ્યોતિર્લિંગ છે એ આવેલું છે અને એ જ્યોતિર્લિંગ છે એ કેદારનાથ છે, બરાબર? કયું જ્યોતિર્લિંગ છે? કેદારનાથ, બરાબર? અહીંયા કેદારનાથની વાત આવી ને તો તમને હું બીજી વાત કહી દઉં કે ભાઈ કેદારનાથની અંદર 4 મહત્વના મંદિરો આવેલા છે, બરાબર? કયા મંદિરો આવેલા છે કેદારનાથની અંદર? તો જો આ રીતે કે કેદારનાથનો મેપ છે, અહીંયા આગળ હું એક મેપ દેખાડીને આવ્યો, આખો ઉત્તરાખંડનો આ રીતે એક મેપ છે, બરાબર? આ મેપ તમને જસ્ટ મેં એક ટેન્ટેટિવ મેપ બનાવ્યો છે. અહીંયા આગળ એક મંદિર આવેલું છે બદ્રીનાથ મંદિર, બરાબર? એની બાજુમાં એક મંદિર આવેલું છે, એ મંદિર શું છે? કેદારનાથ મંદિર, જે આપણી જ્યોતિર્લિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યોતિર્લિંગની બાજુમાં એક મંદિર આવેલું છે ગંગોત્રી, અને એની બાજુમાં એક મંદિર આવેલું છે યમનોત્રી. આ લગભગ એક જ આજુબાજુમાં આવેલા છે. અને આ જે 4 મંદિરો મેં તમને કહ્યા, એક તમારે યાદ રાખવાનું છે યમનોત્રી, એક તમારે યાદ રાખવાનું છે ગંગોત્રી, એક તમારે યાદ રાખવાનું છે કેદારનાથ, અને એક તમારે યાદ રાખવાનું છે બદ્રીનાથ. આ 4 મંદિરોની જે યાત્રા છે એ યાત્રા અમને નાના 4 ધામ તરીકે ઓળખવામાં આવે છે. કેવા શેના તરીકે ઓળખવામાં આવે છે? તો નાના 4 ધામ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આપણે હવે આ નાના 4 ધામ જોયું તો તમને એવું થશે કે આ મોટા 4 ધામ કયા છે? તો આપણા ભારત દેશ છે ને, ભારત દેશ એ બહુ પ્રકૃતિવાળો દેશ છે. અહીંયા મેપની ઉપર આવી જઈએ, એકદમ જેની રચના છે ને બહુ જબરદસ્ત રીતે આના મંદિરોની રચના છે, તો એ પણ આપણે જોઈ લઈએ, બરાબર? ચલો, તો મોટા 4 ધામની અંદર સૌથી પ્રથમ જે 4 ધામની અંદર સમાવેશ કોનો થાય છે? કેદારનાથની બાજુમાં અહીંયા જે બદ્રીનાથ આવેલું છે એ બદ્રીનાથનો સમાવેશ થાય છે. એનાથી સીધા તમે નીચે આવો, બરાબર? એટલે એક યાદ, અહીંયા મંદિર આવશે રામેશ્વરમ મંદિર, બરાબર? તો આ રામેશ્વરમ તમિલનાડુની અંદર આવેલું છે, સોરી અહીંયા આગળ આવશે નીચે તમિલનાડુની અંદર આવેલું છે. તો આ બીજું આપણું 4 ધામની અંદર, આ પહેલું 4 ધામની અંદર બદ્રીનાથ, બીજું રામેશ્વરમ, પછી બીજા 2 મંદિર એની અંદર છે. એક છે ઓરિસ્સાની અંદર આવેલું પુરી, અને એનાથી સીધે સીધું આવો એટલે અહીંયા આગળ આવેલું આપણું દ્વારકા. એટલે જે ભારત છે એ ભારતની ચારો દિશાઓની અંદર આ 4 ધામની
ચારે ચાર ધામના જે મંદિરો છે એ આવેલા છે, બરાબર? તો આ મંદિરોની રચના તો બહુ પહેલા થઈ છે, તો એના માટે કંઈક તો લોજિક, કંઈક તો જે આપણી જે સંસ્કૃતિ છે એ કેટલી મહાન છે, કેટલી વિશાળ છે, એ આપણે આની અંદરથી ખ્યાલ મેળવી શકીએ છીએ. તો આ તમારા આની અંદર મેં તમને એ પણ કવર કરાવી દીધું, નાના ચાર ધામ કયા છે, મોટા ચાર ધામ કયા છે. હવે આપણે આ નાના ચાર ધામ જોયા ને, તો નાના ચાર ધામ ઉત્તરાખંડની અંદર આવેલા છે, સૌને ખ્યાલ છે, બરાબર? પણ ત્યાં આગળ આપણે ઉત્તરાખંડની અંદર કેટલીક નદીઓ આવેલી છે, એ નદીઓ વિશેની વાત કરી લઈએ, બરાબર? અહીંયા હું જસ્ટ એક ઓપન કરી નાખું સ્લાઇડ. અહીંયા આગળ આપણું બદ્રીનાથ આવેલું છે, બરાબર? એની બાજુમાં કેદારનાથ, જે આપણું જ્યોતિર્લિંગ છે, આપણે જોયું એ આવેલું છે. એની બાજુમાં ગંગોત્રી આવેલું છે, બરાબર? અને આની બાજુમાં યમનોત્રી આવેલું છે. તો અહીં હું વાય લખી નાખું યમનોત્રી માટે, ગંગોત્રી માટે જી લખી નાખું, બરાબર? કેદારનાથ માટે કે લખી નાખું અને બદ્રીનાથ માટે બી લખી નાખું. તો બદ્રીનાથ જે છે, બરાબર, બદ્રીનાથ એ શું છે, આપણા ચાર ધામોમાંનું એક ધામ છે. ત્યાંથી એક નદી નીકળે છે, એ નદીનું નામ શું છે, અલખનંદા નદી નીકળે છે. શું નદી નીકળે છે? અલખનંદા નદી અહીંયાથી નીકળે છે. તમારા નામ નોટ કરી લેવાનું. એ નદી માટે હું અહીંયા આગળ અલખનંદા માટે એ લખી નાખું છું, બરાબર? તમને વિડીયો જો પસંદ આવે તો તમારે લાઇક કરવાનો છે, નીચે કમેન્ટ કરી તમારા પ્રતિભાવો જણાવવાના છે, અને ખાસ અમારી ઓનલાઈન બેચીસની અંદર અને ઓફલાઈન બેચીસની અંદર તમને જોડાવાનું છે. અમે જે તમારી જે જર્ની છે એ ઝીરોથી શૂન્યથી અનંત, અમારું નામ જ છે, અમારી ટેગલાઇન જ છે, ઝીરો ટુ ઇન્ફિનિટી, બરાબર? શૂન્યથી અનંત. તો શૂન્યથી અનંત સુધી તમને અમે લઈ જવા માટે અહીંયા કાર્ય કરીએ છીએ, બરાબર? તો આ ઝીરો ટુ ઇન્ફિનિટી આત્મનિર્માણ ઓનલાઈન ક્લાસીસ, ઓફલાઈન ક્લાસીસમાં તમે જોડાઈ શકો છો. આ વિશેનો જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે 7874770705 પર વોટ્સઅપ કરી પૂછી શકો છો, બરાબર? પરીક્ષા ક્યારે લેવાશે, એક્ઝામની અંદર શું વાંચવું, બરાબર, આ એક્ઝામમાં પૂછાશે કે નહીં, આ બુક લેવી કે નહીં, આવા બધા સવાલો આ નંબર ઉપર નહીં પૂછવાના. તમારે બીજી કોઈ ઇન્ફોર્મેશન મેળવવી હોય, કોઈ ગાઈડલાઇન્સ મેળવવી હોય, અમારા વિશેની ઇન્ફોર્મેશન મેળવવી હોય, અમારા ગ્રુપમાં એડ થવું હોય, તો આ નંબર થ્રુ તમે થઈ શકો છો. તો આપણે વાત કરતા હતા કે આ અલખનંદા એંગલ નદી નીકળે છે. હવે અલખનંદા નદી છે ને, અલખનંદા નદીઓને આગળ જતાં કેટલીક નદીઓનો મેળાપ થાય છે, એ નદીઓ વિશે વાત કરી લઈએ. તો આપણું જે જ્યોતિર્લિંગ આપણે જોયું કેદારનાથ, તો કેદારનાથ પાસે એક નદી નીકળે છે, એ નદીનું નામ છે મંદાકિની નદી, બરાબર? આ મંદાકિની નદી, તો મંદા કેદારનાથ કઈ નદીના કિનારે આવેલું છે, એક પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો, તો એ છે મંદાકિની નદીના કિનારે કેદારનાથ આવેલું છે, બરાબર? કેદારનાથ મંદાકિની નદી આ અલખનંદા નદીને જે જગ્યાએ મળે, બરાબર, એ જગ્યાને શું કહેવામાં આવે છે, દેવપ્રયાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર? આ દેવપ્રયાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. કયા પ્રયાગ તરીકે? દેવપ્રયાગ તરીકે ઓળખીએ છીએ. તો આવા કેટલા પ્રયાગો આવેલા છે ઉત્તરાખંડની અંદર? પાંચ પ્રયાગ આવેલા છે. એ પાંચે પાંચ પ્રયાગની ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં, તમને નદીઓ વિશેની પણ ઇન્ફોર્મેશન મળી જશે, ઓકે? અને અહીંયા જે અલખનંદા નદી છે એને આ સાઈડથી એક બીજી નદી મળે છે, બરાબર, જે નદીનું નામ છે ધોળી ગંગા, બરાબર, ધોળી ગંગા. તો આ નદી ત્યાં આગળ અલખનંદા નદીને મળે છે, જે નદીનું નામ છે ધોળી ગંગા, અને એ જે જગ્યાએ મળે છે ત્યાં આગળ એક પ્રયાગ બને છે, એ પ્રયાગનું નામ છે વિષ્ણુ પ્રયાગ, બરાબર, વિષ્ણુ પ્રયાગ. આ તમારે યાદ રાખવાનું છે, વિષ્ણુ પ્રયાગ, બરાબર. ચડતા ઉતરતા ક્રમમાં તમને ગોઠવવામાં કહી શકે છે. પછી નદીઓના જે અલખનંદા નદીને મળે છે એ પોઈન્ટને તમે જોડકા જોડોની અંદર પૂછી શકે છે, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. એક પ્રયાગ થઈ ગયો દેવપ્રયાગ, એક પ્રયાગ થઈ ગયો વિષ્ણુ પ્રયાગ. હવે આગળ બીજી એક નદી આને આગળ જતાં એક મળે છે અલખનંદા નદીને, એ નદીનું નામ છે, એ નદી એ જ્યાં આગળ નદી મળે છે એ નદીનું નામ છે નંદાકિની. કઈ નદી છે? નંદાકિની નદી. અને નંદાકિની જ્યાં આગળ મળે છે ત્યાં આગળ શું બનશે? નંદ પ્રયાગ બનશે, બરાબર. નંદાકિની નદી આગળ જ્યાં મળશે એને નંદ પ્રયાગ બનશે. આગળ જતાં બીજી એક નદી મળે છે, એ નદી નામ છે પિંડર નદી. જ્યાં આગળ અલખનંદાને મળે છે એ પ્રયાગ બનશે, કયો પ્રયાગ બનશે? કર્ણ પ્રયાગ, બરાબર. અને આગળ જતાં અહીંયા જે ગંગોત્રી છે એ ગંગોત્રીમાંથી એક બીજી નદી આવે છે, એ નદી જે છે એ અહીંયા આગળ
અલકનંદા નદીને મળે છે. સોરી, આ દેવપ્રયાગ નહીં આવે, આની અંદર એક મિસ્ટેક થઈ ગઈ છે. આ દેવપ્રયાગ નહીં આવે, ગંગોત્રીમાંથી જે નદી નીકળે છે એ નદીનું નામ છે ભાગીરથી નદી. બરાબર, ભાગી રથી નદી. બરાબર, એ જ્યાં આગળ અલકનંદાને મળે છે ત્યાં પ્રયાગ બને ને, એ દેવપ્રયાગ છે. બરાબર, મંદાકિની જ્યાં આગળ મળે છે એ છે રુદ્રપ્રયાગ. બરાબર, આ છે રુદ્રપ્રયાગ. થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, ભૂલી ગયો હતો. બરાબર, પણ આ રીતે તમારે યાદ રાખવાનું છે. સૌથી નીચે કયો આવશે? દેવપ્રયાગ આવશે. આ દેવપ્રયાગ થઈ ગયો, રુદ્રપ્રયાગ થઈ ગયો, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને વિષ્ણુપ્રયાગ. આ રીતે પાંચ મહત્વના પવિત્ર પ્રયાગો એ ઉત્તરાખંડની અંદર આવેલા છે. બરાબર, તો આ અલકનંદા નદીને કયા પોઈન્ટે ત્યાં આગળ બનાવવામાં કઈ રીતે મળે છે એ બધી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આપણે આ જે ભાગીરથી નદી જોઈ ને, એ ભાગીરથી નદી ઉપર એક ડેમ છે, એ ડેમનું નામ છે ટેહરી ડેમ. શું નામ છે? ટેહરી ડેમ, વિચ ઇઝ ઇન્ડિયાનો સૌથી ઊંચામાં ઊંચો ડેમ છે, હાઈએસ્ટ ડેમ. બરાબર, ભારતનો સૌથી ઊંચામાં ઊંચો ડેમ આ નદી ઉપર આવેલો છે, ટેહરી ડેમ. બરાબર, એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ થઈ ગઈ નદી વિશેની વાત. હવે આ જે છે ને દેવપ્રયાગ પછી જે નદી છે એ આગળ જતા આ જે અલકનંદા નદી છે એ કઈ નદી તરીકે ઓળખાય છે? ગંગા તરીકે ઓળખાય છે. બરાબર, આ થઈ ગઈ આપણી ગંગા પવિત્ર નદી, જે આપણે ગંગા સ્નાનનું જેટલું મહત્વ છે, ગંગા જળનું જે મહત્વ છે એ આપણા બેઝિકલી બદ્રીનાથમાંથી નીકળે છે અલકનંદા સ્વરૂપે, અને આગળ દેવપ્રયાગ પછી એ ગંગા તરીકે જાય છે. અને અત્યારનું જે આપણે પ્રયાગરાજ છે, અલ્હાબાદનું નામ જે ચેન્જ કરીને પ્રયાગરાજ બનાવ્યું, તો આ બધા સિટીની અંદર, સિટીના કિનારે થઈને આ નદી, વેસ્ટ ટોટલ કેટલા રાજ્યોની અંદર ગંગા નદીની વાત આવી ગઈ તો ગંગાને પણ આપણે કવર કરી લઈએ. ચલો, ગંગા નદી છે એ ટોટલ કેટલા સ્ટેટમાંથી પસાર થાય છે? ટોટલ પાંચ સ્ટેટમાંથી પસાર થાય છે. આ એંગલ લખું એટલે થોડીક જગ્યા રહે. બરાબર, ગંગા નદી છે એ ટોટલ કેટલા સ્ટેટમાંથી પસાર થાય છે? એ ટોટલ પાંચ સ્ટેટમાંથી પસાર થાય છે. એમાં સૌથી પ્રથમ જે છે એ કયું છે? ઉત્તરાખંડ. એ પછી કયા સ્ટેટની અંદર આવે છે? તો એ પછી યુપીની અંદર આવે છે. બરાબર, એના પછી કયા સ્ટેટની અંદર આવે છે? તો બિહારની અંદર આવે છે. બિહાર પછી એ કયા સ્ટેટમાં જાય છે? તો એ ઝારખંડની અંદર જાય છે. અને ઝારખંડ પછી એ વેસ્ટ બેંગોલમાં જઈ અને બાંગ્લાદેશ જતી રહે છે. ભારતની એ સૌથી સૌથી વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી એ મોટી નદી છે. બરાબર, વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી નદી, વોલ્યુમ એટલે પાણીની ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે? તો એ ગંગા નદી છે. પરંતુ તમને લેન્થની દ્રષ્ટિએ જો પૂછવામાં આવે તો એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બરાબર, આવી જ રીતે આપણે દુનિયાની વાત કરી લઈએ, ભારતની મોટામાં મોટી નદી પાણીની ક્ષમતાની દ્રષ્ટિએ જો ગંગા છે, તો દુનિયાની અંદર પાણીની ક્ષમતાની દ્રષ્ટિએ કઈ છે? તો એ છે એમેઝોન. પાણીની ક્ષમતાની દ્રષ્ટિએ એમેઝોન છે, પણ જો લંબાઈની દ્રષ્ટિએ જો તમને પૂછવામાં આવે તો એ નાઇલ નદી છે. આ વધારાની ઇન્ફોર્મેશન છે, તમે યાદ રાખી શકો છો. બરાબર, હવે ગંગાની અંદર છે ને, ગંગા નદી જે છે એ ગંગા નદીની અંદર એક જે કહેવાય ને ડોલ્ફિન મળે છે, ડોલ્ફિન, ડોલ્ફિન માછલી આવે એ સ્પેશિયલ પ્રકારની માછલી આ ગંગા નદીમાં મળે છે, જેને ઇંગ્લિશમાં ગંગેટિક ડોલ્ફિન અથવા તો ગંગાની ડોલ્ફિન તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો ગંગાની ડોલ્ફિનને 2004ની અંદર, બરાબર વર્ષ 2004ની અંદર ભારતનું જળીય રાષ્ટ્રીય એનિમલ પ્રાણી તરીકે એને બહાર પાડવામાં આવેલું છે. તો ગંગાટીક ડોલ્ફિન છે એ ભારતનું શું છે? નેશનલ એક્વાટિક એનિમલ, જળીય રાષ્ટ્રીય પ્રાણી. ભારતનું જળીય રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો એ છે ડોલ્ફિન, જેને 2004માં ડિક્લેર કરવામાં આવેલું હતું. તો આ બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ તમને, આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જઈએ. બરાબર, તો આગળ આપણી જે આપણું જે આપણે જ્યોતિર્લિંગો જઈ રહ્યા છે એમાં આગળનું જ્યોતિર્લિંગ આપણું કયું છે? તો આપણે હવે યુપીની અંદર જવાનું છે સીધું. બરાબર, યુપીની અંદર જશો એટલે ત્યાં આગળ એક જ્યોતિર્લિંગ આવશે, એ જ્યોતિર્લિંગનું નામ છે કાશી વિશ્વનાથ. બરાબર, જે કાશીની અંદર કાશી સ્નાનનો જે મહત્વ છે એ નદી આ આગળ કાશીમાંથીને પણ પસાર થતી હોય છે. બરાબર, તો જે કાશી વિશ્વનાથની અંદર જઈને જ્યાં સ્નાન કરવામાં આવે છે, જ્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે એ ટાઈપનું. બરાબર, તો આ વિશે ઘણી બધી માહિતી છે, આપણે આગળ જતાં લઈશું. હવે એ પછી આગળ જઈએ તો આગળ જતાં એક બીજું મંદિર આવે છે, આપણું બીજું જ્યોતિર્લિંગ આવે છે. બરાબર, આ જ્યોતિર્લિંગ ક્યાં આગળ આવે છે? તો આ જ્યોતિર્લિંગ આવે છે ઝારખંડની અંદર. બરાબર, ઝારખંડની અંદર આવે છે અને આ છે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ. તમારે યાદ રાખવાનું છે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ. બરાબર, બૈદ્યનાથ ઉપરથી એક બીજું પણ છે બૈજનાથ, આ લખી લેજો તમે, બૈજનાથ.
તો બેજનાથ ક્યાં આગળ આવેલું છે? બહુ મોટું મંદિર છે, આ ખાલી મંદિર છે બરાબર, એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. આ આગળ હિમાચલ પ્રદેશ છે બરાબર, આ હિમાચલ પ્રદેશની અંદર આ બેજનાથ આવેલું છે. બેજનાથ મંદિર ક્યાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશ. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ ક્યાં આગળ આવેલું છે? તો ઝારખંડ. આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર. ભ્રમરામ્બા મલ્લિકાર્જુન જોવાનું છે, તો ભ્રમરામ્બા મલ્લિકાર્જુન ક્યાં આગળ આવેલું છે? તો એ આવેલું છે કર્ણાટકની અંદર, જે રાધાસ્વામી મંદિર. અહીંયા આગળ આને રામેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે, રામનાથ સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું મંદિર કયું છે? તો આ જે છે એ આપણું જ્યોતિર્લિંગ, જે ક્યાં આગળ આવેલું છે? તમિલનાડુની અંદર આવેલું છે. આગળ તમે આવી જાઓ તો સીધું હવે આવી જશે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની અંદર ટોટલ 3 જ્યોતિર્લિંગ આવેલા છે. એક છે ઘૃણેશ્વર મંદિર બરાબર, જે અજંતાની ગુફાઓ છે, એ અજંતાની ગુફાઓની પાસે આવેલું મંદિર છે. અજંતાની ગુફાઓથી લગભગ 2 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર આ મંદિર આવેલું છે. અજંતા ગુફાઓ એ નેશનલ હેરિટેજ આપણી સાઇટ છે બરાબર, વર્લ્ડ હેરિટેજ સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ સિવાય બીજું એક છે ત્રંબકેશ્વર મંદિર, અને બીજું ત્રીજું છે એ ભીમાશંકર. તો આ 3 જ્યોતિર્લિંગ છે એ મહારાષ્ટ્રની અંદર આવેલા છે. તો આ 3 ના નામ તમારે યાદ રાખવાના છે. હવે તમને ઊંઘમાં પણ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું મંદિર ક્યાં આગળ આવેલું છે. બૈદ્યનાથ ટેમ્પલ, તો તમને ખ્યાલ હોવો જોઈએ છત્તીસગઢ, કાશી વિશ્વનાથ યુપી બરાબર, કેદારનાથ ઉત્તરાખંડ, એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આગળ 2 મંદિર આઈ થિંક રહી ગયા છે, એને પણ કવર કરી લઈએ. અહીંયા વચ્ચે એમપી આપેલું છે, એમપીની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે, 2 જ્યોતિર્લિંગ આવેલા છે. એ જ્યોતિર્લિંગની અંદર કયું છે? એક તો મહાકાલેશ્વર અને એક છે ઓમકારેશ્વર. મહાકાલેશ્વર મંદિર ક્યાં આગળ આવેલું છે? ઉજ્જૈનમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? ઉજ્જૈનની અંદર આવેલું છે બરાબર. ઉજ્જૈનની અંદર એક નદી છે, એ નદી કઈ છે? સિપ્રા નદી છે, સિપ્રા નદી. તો ઉજ્જૈન કઈ નદીના કિનારે આવેલું છે? સિપ્રા નદીના કિનારે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? તો સિપ્રા નદીના કિનારે આવેલું છે. તો આ તમને આ પણ વધારાની જે ઇન્ફોર્મેશન છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. આઈ થિંક કે મેં તમને મોર ધેન સુફિશિયન્ટ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપી છે. આપણે આગળ બીજા પણ જે મંદિરો જે છે, આ મંદિરો સિવાયના ભારતના મંદિરો વિશે વાત કરવાની છે. જ્યોતિર્લિંગ એટલા માટે શરૂઆત આપણે કરી છે કારણ કે આજે શ્રાવણ મહિનો જે છે એ આપણો ચાલુ છે, એટલા માટે હવે આપણે ટ્રાય કરીએ કે ભારતની અંદર જે મહત્વના મંદિરો છે એને આપણે કવર કરી લઈએ. તો ગુજરાતની અંદર, ગુજરાત રાજસ્થાનની અંદર જોઈએ તો 3 મંદિર મહત્વના છે. આપણી અંદર જે આપણું જગન્નાથ મંદિર બરાબર, જેને જગત મંદિર તરીકે ઓળખાય છે, દ્વારકાધીશ મંદિર તરીકે ઓળખાય છે બરાબર. તો એવું આપણું દ્વારકા બરાબર, રૂડું રૂપાળું, અહીંયા સોમનાથ બરાબર, આપણા દરિયાની રક્ષા કરતા દાદા સોમનાથ દાદા બરાબર. આ સિવાય એ ગુજરાતની અંદર આ 2 મહત્વના છે. નાના મોટા મંદિરો છે એ જોઈશું આપણે અલગથી બરાબર. પછી રાજસ્થાનની અંદર એક બહુ અતિ મહત્વનું મંદિર જે ગણાય તો એ મંદિર કયું છે? દેલવાડા ટેમ્પલ બરાબર. અને આ ક્યાં આગળ આવેલું છે? આ આગળ અરવલ્લી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા રાજસ્થાનને લગભગ બરાબર મધ્યમાંથી પસાર થાય છે બરાબર, છેક હરિયાણા ઉપરથી પસાર થાય છે, પણ જસ્ટ તમને રાજસ્થાનનું બતાવું. તો અહીંયા આગળ શિયાળાની અંદર શું થતું હોય છે, ચલો આ પહેલાં મંદિરનું બતાવી દઉં. તો મંદિર જે છે એ મંદિર અહીંયા આગળ આવેલું છે અરવલ્લીના પહાડોની અંદર, અને અરવલ્લીના પહાડોનું સૌથી મોટું જે શિખર છે, સૌથી મોટું શિખર છે એ કયું શિખર છે? ગુરુ શિખર. આ ગુરુ શિખર ઉપર આવેલું મંદિર છે એ દેલવાડા ટેમ્પલ છે. હવે આપણે આ અરવલ્લી પહાડ વિશે વાત કરતા હતા, તો અરવલ્લી પહાડ માળા છે ને, છેક જમ્મુ કાશ્મીરની નીચેથી આ છેક અહીં સુધી ફેલાયેલી છે બરાબર. તમે ભારતનો મેપ જુઓ તો વધારે તમને ખ્યાલ આવશે. આપણે ભારતના મેપ ઉપર જોઈએ, એક જ મિનિટ, આ થોડુંક મારે ડિલીટ કરવું પડશે બરાબર, એ ડિલીટ આપણે કરી લઈએ. અહીંથી ક્યાંક ત્યાં અરવલ્લીની જે પર્વતમાળા છે એ આ રીતે નીકળી અહીંયા આગળ આવતી હોય છે બરાબર. તો શિયાળાના સમયની અંદર શું થતું હોય છે કે શિયાળાની સમયની અંદર એક ફેનોમિના બને છે. ફેનોમિના એટલે એક ઘટના બને છે. એ ઘટનાને આપણે શું કહેતા હોઈએ છીએ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર, પશ્ચિમી વિક્ષોભ. ઘણા લોકોએ નામ સાંભળ્યું હોય, તો જે લોકોએ વૈશાલી મેડમના વિડીયો જોયા હશે બરાબર, આત્મનિર્માણની અંદર જે છે એ આખે આખો રેકોર્ડેડ કોર્સ
સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ જે છે એ અમે અવેલેબલ કરેલો, અને એની અંદર જીઓગ્રાફી છે એ ટુ ધ પોઈન્ટ 100% અમે કવર કરેલું છે. અત્યારે પણ આ વિડીયો જે લોકોએ લાઇબ્રેરીની અંદર છે એ લોકોને અમે અવેલેબલ કર્યા જ છે. એકદમ ડિટેલ્ડ વિડીયો છે, એની અંદર જેનો જોયું હશે એને ખ્યાલ જ હશે. પશ્ચિમી વિક્ષોભ તો વેસ્ટ તરફથી બરાબર એક હવા ફેંકા ફૂંકાતી હોય છે, એ ઠંડી હવાઓ. ઠંડી હવાઓના લીધે શું થતું હોય છે, એ જ્યારે આ આપણી અરવલ્લીની પર્વત શ્રૃંખલાએ એ હવાઓ ટચ થાય ને, એટલે ધીરે ધીરે આ એરિયાની અંદર શિયાળામાં વરસાદ પડતો હોય છે બરાબર. અને ક્યારેક એ વરસાદ આપણે ગુજરાત સુધી પણ આપણને આ પાલનપુરમાં એમાં જોવા મળતો હોય છે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ, માવઠું તરીકે ઓળખતા હોઈએ છીએ. આ માવઠું આવવાનું કારણ શું છે, એ માવઠું જે છે એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભના કારણે, જે પશ્ચિમ તરફથી જે ઠંડી હવાઓ આવે છે એ ઠંડી હવાઓને આપણી જે અરવલ્લીની પર્વતમાળા છે એ ખાલી મતલબ રોકી રાખે છે, અને પર્વતમાળીની આ જે અરવલ્લીની પર્વતમાળા છે એ પર્વતમાળાના લીધે આ અહીંયા આગળ જે છે એ શિયાળાની અંદર આપણને ક્યારેક ક્યારેક વરસાદ જોવા મળતો હોય છે. તો આ એનું એક કારણ છે. તમને પૂછવામાં આવે કે પશ્ચિમી વિક્ષોભને કારણે એ કયા રાજ્યોની અંદર વરસાદ આવતો હોય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ પણ વધારાની ઇન્ફોર્મેશન છે. જીઓગ્રાફીના વિડીયો તમે ન જોયા હોય તો ખાસ તમે જોઈ લેજો બરાબર. પછી આપણે રાજસ્થાન ગુજરાત કવર થઈ ગયું, હવે ઉત્તરાખંડની અંદર જોઈએ તો ઉત્તરાખંડની અંદર ચાર ધામના જોઈ જ લીધા છે, એની અંદર વધારે વાત કરવાની જરૂર નથી. હવે તેલંગાનાની અંદર જોઈએ તો તેલંગાણાની અંદર એક ટેમ્પલ આવેલા છે, બે ટેમ્પલ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પૂછવામાં આવે કે ગણના સરસ્વતી, સરસ્વતી માતાનું મંદિર છે બેઝિકલી અહીંયા આગળ, જો સરસ્વતી માતાની સરસ મજાની મૂર્તિ પણ છે બરાબર. અને જય માં સરસ્વતી બરાબર. બધાને વિદ્યા દેજો, બધાને સદબુદ્ધિ દેજો, બધાને જે પોતાના ગોલ છે એ પાસ કરવા માટેની એવી એને વિચારો દેજો, એ રીતે એને આગળ વધારજો, એવી અમારા તરફથી પ્રાર્થના છે બરાબર. તો અહીંયા વિદ્યાની દેવી સરસ્વતી માતાનું બહુ સરસ મંદિર અહીંયા આગળ આવેલું છે, અને જે કહેવાય ને તેલંગાના વન ઓફ ધ મોસ્ટ ફેમસ મંદિરની અંદર આનો સમાવેશ થાય છે, એ છે ગણના સરસ્વતી મંદિર. બીજું જ મંદિર જે તેલંગાનાની અંદર આવેલું છે એ શ્રી સીતા રામચંદ્ર મંદિર બરાબર. શ્રી સીતા રામચંદ્ર મંદિર શ્રીરામ ભગવાનનું મંદિર છે બરાબર, એ અહીંયા આવેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાના છે, તેલંગાણાની અંદર બે મહત્વના મંદિર, ગણના સરસ્વતી મંદિર, સીતારામચંદ્ર સ્વામી મંદિર. બીજું છે વેંકટેશ્વર સ્વામી મંદિર બરાબર. વેંકટેશ્વર સ્વામી જેને આપણે શું કહેતા હોઈએ છીએ, આપણે એને જે વાળ આપવા જઈએ છીએ એ જ મંદિરની વાત અહીં આગળ થઈ રહી છે. તો એ આંધ્રપ્રદેશની અંદર આવેલું છે બરાબર. અને આ જે છે એ કઈ ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે, ચિત્તૂર કરીને એક ડિસ્ટ્રિક્ટ છે. આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને આ ડિસ્ટ્રિક્ટનું નામ પણ મેં તમને કહી દીધું. તો જે વાળ આપવા જતા હોય છે વેંકટેશ્વર ભગવાનનું મંદિર બરાબર, એ મંદિરનું નામ તમારે યાદ રાખવાનું છે, લોકેશન તમને ખ્યાલ હોવું જોઈએ. પછી તમિલનાડુની અંદર, તો તમિલનાડુના મંદિર જે છે એ ઘણીવાર પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછતા હોય છે, કારણ કે નામ એવા હોય. એક તો તમિલનાડુ કેરલાના મંદિર પૂછે, અધરવાઇઝ એ તમને શેના પૂછે, એ તમને પૂછશે નોર્થ ઇસ્ટના મંદિર. તો આપણે બધા મહત્વના મંદિર જે છે એ કવર કરી લઈશું. તમિલનાડુની અંદર મંદિર આવેલું છે એ મંદિર કયું છે, તો સૌથી પ્રથમ મંદિર જે છે એ છે મહાબલીપુરમ બરાબર. પછી આજે મેં તમને સવાલની અંદર પૂછેલો કે અરુણાચલેશ્વર મંદિર ક્યાં આગળ આવેલું છે, તો એ તમિલનાડુમાં આવેલું છે. રંગનાથ સ્વામી મંદિર બહુ ઇમ્પોર્ટન્ટ મંદિર છે, મંદિરની ભવ્યતા જોઈએ ને જ આપણે ખુશ થઈ જઈએ એવું મંદિર. તો આ રંગનાથ સ્વામી મંદિર તો તમિલનાડુની અંદર આવેલું છે. મીનાક્ષી ટેમ્પલ ઘણી વાર એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે, તો મીનાક્ષી ટેમ્પલ પણ ક્યાં આગળ આવેલું છે, તમિલનાડુની અંદર. અને આ બૃહદેશ્વર મંદિર બરાબર, તો આ પણ ક્યાં આગળ આવેલું છે, આ પણ આવેલું છે તમિલનાડુની અંદર. તો તમિલનાડુની અંદર આ પાંચ મહત્વના મંદિર છે જે તમારે યાદ રાખવાના છે. જો આની અંદર તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, મેપથી પ્રેક્ટિસ કરશો તો આ ઇઝીલી તમને યાદ રહી જશે. હવે આપણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મંદિરો જોઈ લઈએ. તો મધ્યપ્રદેશમાં આજે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન પામેલું જે છે ખજીરાહો બરાબર, એની બાજુમાં આવેલું ચતુર્ભુજ મંદિર, આ બંને મંદિર મહત્વના છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર. મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો આપણું સાંઈબાબાનું મંદિર બરાબર. તો આ સાંઈબાબાનું મંદિર છે એ કયા જિલ્લાની અંદર આવેલું છે એ મને તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો બરાબર. ઘણા લોકો જતા હશે શિરડી તો એ લોકોને ખ્યાલ હશે.
સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે બરાબર મુંબઈની અંદર, જ્યાં આગળ જનરલી બધા જે છે એક્ટર ને બધા પૂજા કરવા જતા હોય છે ગણેશ ચતુર્થીના દિવસે. અને જે સાંઈબાબાનું મંદિર છે ત્યાં આગળ આ શનિ સિંગનાપુર, જ્યાં આગળ કહેવાય છે કે દિવસે દુકાનો બધું ખુલ્લું હોય તો પણ ચોરી નથી થતી. હું તો નથી ગયો, પણ તમારામાંથી કોઈ જીવ હોય તો મને વોટ્સઅપમાં જરૂરથી જણાવજો ભાઈ કેવું છે. બરાબર, આ નંબર છે. ટેમ્પલ્સ ઓફ કેરેલા, તો કેરેલાની અંદર ત્રણ મંદિર છે. ગુરુવાયુર મંદિર બહુ ઇમ્પોર્ટન્ટ ટેમ્પલ છે, ગુરુવાયુર ટેમ્પલ. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. કેરેલાની અંદર આવેલું છે. પદ્મનાભ સ્વામી મંદિર કેરેલાની અંદર આવેલું છે. અયપ્પા ટેમ્પલ, અયપ્પા મંદિર, આ પણ બહુ મહત્વનું છે. બરાબર, આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે ને, 100% પોસિબિલિટી છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. કર્ણાટકની અંદર જોઈએ તો વિરૂપાક્ષ મંદિર, હોયલેશ્વર મંદિર, ગોમતેશ્વર મંદિર, મૂકાંબિકા મંદિર અને મુરુડેશ્વર મંદિર. મુરુડેશ્વર મંદિર આ બહુ સરસ મંદિર છે, બહુ સરસ જગ્યા છે. જ્યાં તમે જાઓ, માની લો કે ગોવા કોક જતું હોય તો ગોવાથી આ નજીક થાય છે, તમે જઈ શકો છો. બરાબર, બાકી આ મૂકાંબિકા મંદિર ક્યાં આગળ આવેલું છે. કર્ણાટકના આ 5 મંદિર તમારે યાદ રાખવાના છે. કર્ણાટક, તામિલનાડુ, આ બે તમને હેરાન કરશે. ઓરિસ્સાની અંદર જોઈ લઈએ તો ઓરિસ્સાની અંદર પણ જે આપણું ચાર ધામની અંદર આપણે વાત કરી, ભગવાન જગન્નાથ, શ્રી પુરી, રથ જ્યાંથી રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે. બરાબર, એ પુરી મંદિર આવેલું છે. એની બાજુમાં ગુડીચા મંદિર આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર, આ ઘણી બધી બધા એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. કોણાર્ક સૂર્ય મંદિર બરાબર કયા જિલ્લા સ્ટેટમાં આવેલું છે, આ તમને ઝોડકા ઝોડોની અંદર પૂછી શકે છે. બરાબર, મેચ ધ ફોલોઈંગ, એની અંદર તમને હેરાન કરી શકે છે. હેરાન ઇન ધ સેન્સ તમને યાદ ના રહેતું હોય તો, જેને વાંચવું છે, જેને મહેનત કરવી છે, એના માટે કોઈ પ્રોબ્લમ નથી. પછી આ છે રાજા રાણી મંદિર, આ પણ તમારે યાદ રાખવાનું, ઓરિસ્સામાં આવેલું છે. મુક્તેશ્વર મંદિર ઓરિસ્સાની અંદર આવેલું છે. લિંગરાજ મંદિર, બૃહદેશ્વર મંદિર, બ્રહ્મેશ્વર મંદિર, સોરી બ્રહ્મેશ્વર મંદિર, ઓકે બ્રહ્મેશ્વર મંદિર. બૃહદેશ્વર તો આપણે ઓલરેડી જોઈ લીધું. ચલો આગળ આપણે જોઈએ બિહારની અંદર. તો બિહારની રાજધાની જે આપણે જોઈ પટના છે, અને એની અંદર સૌથી મહત્વનું બુદ્ધ ભગવાનનું મંદિર બોધગયા જે છે એ મંદિર છે. બરાબર, આની અંદર ભગવાન બુદ્ધની પણ આપણે ઘણી બધી વાતો કરી શકીએ છીએ. એના જન્મથી લઈને એના જે અલગ અલગ સભાઓ, બૌદ્ધ સભાઓ ભરાણી, એના વિશે વાત કરી શકીએ છીએ. ચલો હિસ્ટ્રીની અંદર આપણે જે જીકેનો લેક્ચર જોશું એની અંદર આ કવર કરશું. ટેમ્પલ છત્તીસગઢની અંદર જોઈએ તો છત્તીસગઢની અંદર ભોરુમદેવ ટેમ્પલ, આ એક એક જ ટેમ્પલ મહત્વનું છે. ભોરુમદેવ ટેમ્પલ તમારે યાદ રાખવાનું છે. ત્રિપુરાની અંદર જોઈએ તો આ ત્રિપુરેશ્વર દેવીનું મંદિર ક્યાં આગળ આવેલું છે, તો એ નામ ઉપરથી તમે યાદ રાખી શકો. બરાબર, પછી સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, તો આ અરુણાચલ પ્રદેશની અંદર જોઈએ સૌ પ્રથમ તો આ મલિનીથાન મંદિર, આ તમારે યાદ રાખવાનું છે. મલિનીથાન મંદિર ક્યાં આગળ આવેલું છે, અરુણાચલ પ્રદેશની અંદર આવેલું છે. પછી કામખ્યા ટેમ્પલ, આ બહુ મારું એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. બરાબર, આસામની અંદર આવેલું છે. કિરાતેશ્વર સિક્કિમની અંદર આવેલું છે. બરાબર, અને દક્ષિણેશ્વર જે છે એ વેસ્ટ બેંગોલની અંદર આવેલું છે. સો આ તમને લોકેશન પણ યાદ રહી જશે તો બેનિફિશિયલ છે તમારા માટે. દિલ્હી હરિયાણાની અંદર જોઈએ તો માર્કંડેશ્વર મંદિર આવેલું છે. બરાબર, પંજાબની, સોરી હરિયાણાની અંદર. બરાબર, આ લોટસ ટેમ્પલ જેને આપણે કમળ મંદિર તરીકે ઓળખીએ છીએ, તો એ આપણું દિલ્હીની અંદર આવેલું છે. ઉત્તર પ્રદેશની અંદર જોઈએ તો બાંકે બિહારી મંદિર છે, કેશવ મંદિર છે, આ બંને ઉત્તર પ્રદેશની અંદર આવેલા છે. માર્કંડેશ્વર મંદિર તમે યાદ રાખજો ખાસ. હિમાચલ પ્રદેશની અંદર જોઈએ તો એક હિડિંબા દેવી મંદિર, જે મેં તમને ક્વેશ્ચન પૂછેલો, હિડિંબા દેવી મંદિર એ હિમાચલની અંદર આવેલું છે. સ્વર્ણ મંદિર જે છે જેને આપણે શું કહીએ છીએ, ગોલ્ડન ટેમ્પલ, ગોલ્ડન ટેમ્પલ જે છે બરાબર, શીખોનું સૌથી મહત્વનું, સૌથી પવિત્ર સ્થળ દુનિયાની અંદર એકમાત્ર. બરાબર, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ, ગોલ્ડન ટેમ્પલ. બરાબર, પછી આ દુર્ગિયાના મંદિર, તો આ ગોલ્ડન ટેમ્પલ લોકોને ખ્યાલ હોય, પણ દુર્ગિયાના મંદિર જો તમને પૂછવામાં આવે ક્યાં આગળ આવેલું છે, તો લોકો બધા વિચારમાં પડી જશે. તો આ પણ પંજાબની અંદર આવેલું છે. આ બંને ટેમ્પલ પંજાબના ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આઈ થિંક કે જે મેં આ વિડીયો જે છે એ તમને ખૂબ જ યુઝફુલ થયો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે શું કરવાનું છે, લાઇક કરવાનું છે, કમેન્ટ કરવાનું છે અને મિત્રો સાથે શેર કરવાનું છે. બરાબર, અને જે વિદ્યાર્થીઓ મિત્રો એ અમારી ઓનલાઈન બેચની અંદર જોડાવા માંગતા હોય એ આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકે છે.
અને જે પણ ઇન્ફોર્મેશન હશે એ અમે તમને તમારી હશે એ અમે તમને આપીશું. થેન્ક યુ વેરી મચ.